Nonostante dia che mi trovo qua, ci vuole comprare quello che mi sfrutta, 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 બરાબર પછી જે રોગ ફેલાવનારા છે તેના વિશે પણ આપણે વાત કરી હતી બરાબર તો તેમાં આપણે વધારે વાત કરીશું જે સંસર્ગજન્ય રોગ છે તો આપણને ખબર છે કે સંસર્ગજન્ય એટલે કે જે રોગ આપણે કહી શકીએ કે જે રોગ એટલે શું છે જેના માટે કોઈ જવાબદાર કોઈ નથી આપણે તેના દ્વારા આપણે રોગ થાય તો એવા બધા ઘણા બધા છે જેમ કે વાયરસ બેક્ટેરિયા પરજીવ કૃમિ બરાબર એકકોષી સજીવો બરાબર આટલા ઘણા બધા સૂક્ષ્મ જીવો છે કે જેના દ્વારા આપણને રોગ થવાની શક્યતાઓ રહેલી છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું જો આજે આપણો ટોપિક શું છે કે સંસર્ગજન્ય રોગ તો આપણે લખ્યું કે વાયરસ બેક્ટેરિયા એકકોષી સજીવ જીવને રોગ આ દરેક એવા છે કે જેના દ્વારા આપણને રોગ થાય છે રોગ થવાના ઘણા બધા કારણો હોય છે રોગ કારકો પણ અલગ અલગ હોય છે જે આપણે કીધું કે બધા રોગ કારકો છે કે ભાઈ અલગ અલગ સજીવ છે અલગ અલગ રોગ ફેલાવવા માટે જવાબદાર છે બરાબર એમાં બેક્ટેરિયાનો સમાવેશ પણ થઈ જાય વાયરસનો સમાવેશ થઈ જાય અને પરજીવી પણ હવે એમાં જે તમને ટેક્સ્ટબુક ની અંદર એક અલગ આકૃતિ આપેલી છે જે માઇક્રોસ્કોપ દ્વારા લીધેલી છે પછી એમાં તમને મેન્શન પણ કરેલું છે કે તે કઈ બુક માંથી એટલે કે કઈ જર્નલ માંથી અને કયા દેશ ની છે કયા વ્યક્તિને લખેલી છે આ દરેક વિશે માહિતી આપેલી છે તે પણ ખાસ જોઈ લેજો અને તેનું કદ પણ મેન્શન કરેલું છે બરાબર હવે એમાંના જે ત્રણ છે જે આપણા માટે ખૂબ અગત્યના છે જે એક માર્ક્સ માં પણ પૂછાય છે અને તમને ભવિષ્યમાં જાણકારી માટે પણ ખૂબ તો તમને માં આકૃતિ દેખાય છે એમાં નામ લખ્યું છે લેસ માનિયા શું નામ લખ્યું છે લેસ માનિયા બરાબર એના વિશે આપણે વાત કરીએ તો એક કાળા અઝર રોગ માટે જવાબદાર છે કાળા અઝર રોગ છે તે એક પ્રકારનો દાવો છે કે જેની બોડી ઉપર વધારે અસર જેના તે વજનમાં પણ ઘટાડો થાય છે તમને એક બીમારીનું નામ છે કાળા અઝર હવે જે લેસ માનિયા છે એની રચના કેવી રીતે ચાલુ જે આપણે તમે જોયું છે કે હન્ટર પાસે એટલે કે જે તમને ખબર હોય કે એકવાર સર્કસમાં તો બધા હન્ટર કરે શિકારી આપણે એની પાસે જે હન્ટર આપણે હન્ટર મીન્સ કે ચાલુ બરાબર તમે જોશો આપો તેમાં તમને ચાલુ જે રચના દેખાશે તો લેસ માનિયા છે તેને કહેવાય છે માઇક્રોસ્કોપમાં લીધેલી આકૃતિ છે બાકી તે ખૂબ સૂક્ષ્મ હોય આપણે નવી આંખે જોઈ શકી નહીં કાળા અઝરો થવા માટે જવાબદાર શું છે રજીવ બરાબર આ પણ જોયું છે તો તમને એવી રીતે પૂછવામાં આવે કે કાળા અઝર રોગ માટે જવાબદાર રજીવ જણાવો તો તમને ખબર હોવી જોઈએ કોણ આવે લેસ માટે અથવા તમને એવું પૂછવામાં આવે કે લેસ માનિયા રોગ છે એ કોના દ્વારા થાય છે બેક્ટેરિયા વાયરસ ફૂગ કે પરજીવ એમાં તમને ખબર હોય કે લેસ માનિયા શું છે પાછો જે પ્રજીવ છે કાળા અઝર રોગ માટે જવાબદાર છે એ કોણ છે પ્રજીવ જે આપણા મચ્છર છે તો મચ્છર એક પ્રજીવ છે બરાબર પ્રજીવ અલગ આવે બેક્ટેરિયા અલગ આવે અને વાયરસ અલગ બરાબર તો એ શું છે પ્રજીવ છે પછી સ્ટેફિલોકોકાઈ આનું નામ ખાસ યાદ રાખજો સ્ટેફિલોકોકાઈ સ્ટેફિલોકોકાઈ નામના બેક્ટેરિયા છે શું છે બેક્ટેરિયા સ્ટેફિલોકોકાઈ નું શું છે બેક્ટેરિયા એ ખીલ માટે જવાબદાર છે તેનું કદ 5 માઇક્રોમીટર ખૂબ સૂક્ષ્મ એવું કદ છે તે બેક્ટેરિયા છે જેનું કદ 5 માઇક્રોમીટર છે બરાબર માત્ર શું છે 5 એમએમ 5 માઇક્રોમીટર ખીલ જે થાય છે બરાબર એના માટે જવાબદાર કોણ છે સ્ટેફિલોકોકાઈ બેક્ટેરિયા તમને એવું પણ પૂછવામાં આવે ખીલ માટે જવાબદાર બેક્ટેરિયા જણાવો સ્ટેફિલોકોકાઈ અથવા તમને એમ પૂછવામાં આવે ખીલ માટે જવાબદાર કોણ છે પ્રજીવ વાયરસ બેક્ટેરિયા ફૂગ બરાબર
તો ઘણી વિજ્ઞાનમાંથી એક માર્ક્સના ક્વેશ્ચન છે વધારે આવશે ખાસ જે ત્રણ ત્રણમાં આવશે યાદ રાખવાના છે પહેલું હતું લેસમાનિયા તો કાલા હાજર માટે જવાબદાર રજીવ છે બરાબર ત્યાર પછી સ્ટેફિલોકોકાઈ ખીલ માટે જવાબદાર બેક્ટેરિયા છે અને ત્રીજું છે ટ્રાયપેનોસોમા નામ શું છે ટ્રાયપેનોસોમા ટ્રાયપેનોસોમા જે શું છે પ્રજીવ છે શું છે પ્રજીવ અને અનિદ્રાના અનિદ્રા ના રોગનો કારણ છે એટલે કે જ્યારે અનિદ્રા એટલે કે ઊંઘ નો આવે બરાબર છે જે આપણે ઊંઘને અસર કરતા હોય નિંદ્રા બરાબર અનિદ્રા ઊંઘ નો આવે બરાબર તેના માટે અસર કરતા પ્રજીવ છે એ પ્રજીવનું નામ શું છે ટ્રાયપેનોસોમા તો તમને આમાંથી પૂછવામાં આવે એક માર્ક્સમાં કે કયો સજીવ છે જે અનિદ્રાના રોગ માટે જવાબદાર છે તેમાં આવશે ટ્રાયપેનોસોમા બરાબર ચલો જે અલગ અલગ રોગ કારકો છે વાયરસ છે બેક્ટેરિયા છે એના દ્વારા ફેલાતા રોગ જણાવો રોગના નામ જણાવવાના અથવા તમને એક માર્ક્સમાં આપણે વિભાગમાં પૂછે કે ચલો વાયરસ અને બેક્ટેરિયાથી ફેલાતા રોગ છે એના નામ જણાવો એટલે કે કોના દ્વારા કયા રોગ થાય છે ને તેની જાણકારી આપણે આપવાની છે બરાબર આ જાણકારી તમને પણ અગત્યની રહેશે ને એક્ઝામ માટે પણ ખૂબ મહત્વની છે ખાસ સમજો સૌપ્રથમ આપણે વાત કરી વાયરસ કે ભાઈ વાયરસ થી ફેલાતા રોગ કયા કયા છે જે વાયરસ દ્વારા ફેલાય સૌથી પહેલા તો શરદી તાવ એઇડ્સ આમાં આપણે અમુક મેન્શન કરેલા છે 20 મહિના પણ વાયરસ દ્વારા ફેલાય છે કે અત્યારે પણ ત્રણ વાત કરી કોરોના કોરોના છે તો એ વાયરસ થી ફેલાય છે બરાબર તમારે મુખ્ય અત્યારે આપણે યાદ રાખવાના કયા હતા કે ભાઈ વાયરસ થી ફેલાતા રોગ કે નોર્મલ શરદી છે તો એ વાયરસ એ વાયરલ ઇન્ફેક્શન લાગે એટલે દૂષિત પાણી હોય અથવા દૂષિત ખોરાક એની અંદર થી વધારે થાય બરાબર બેક્ટેરિયા કોઈ માધ્યમ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ અને પછી રોગ માટે રોગના કારક બને બરાબર બેક્ટેરિયાના લીધે આટલા રોગ થાય અને પછી વાત કરીએ આપણે પ્રજીવ તો પ્રજીવ છે તો મચ્છર છે એક પ્રકારનું પ્રજીવ છે પ્રજીવથી ફેલાતા રોગની વાત કરીએ તો મેલેરિયા છે કાલાઝર છે ઉપર વાત કરી લેસમાનિયાનો પ્રજીવ એની સિવાય ડેન્ગ્યુ પણ તમે લઈ શકો મચ્છર થાય બરાબર મેલેરિયા છે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે એ બધા મચ્છર થી પેલા મચ્છર શું છે એ પ્રકારનો પ્રજીવ છે બરાબર તો પ્રજીવ થી પેલા રોગ છે એમાં આવશે કાલાઝર ને મેલેરિયા ફૂગ ફૂગ શું છે કે ફૂગ છે ને ચામડી ઉપર થાય એના લીધે શું થઈ જાય કે આપણે ખસ ખસ તમને રોગનો ખસ છે કરજુ ધાધર આ બધા જે ચામડીના રોગ છે બરાબર જે ચામડીના લગતા દરેક રોગ છે ને દરેક રોગ માટે જવાબદાર છે ફૂગ ફૂગના લીધે જ બધા ચામડીના રોગ જવાબ મળે છે બરાબર લાસ્ટ છે કૃમિ કૃમિ છે એ સૂક્ષ્મ ગોળાકાર હોય બરાબર એનાથી હાથી પગ બરાબર છે જેમાં પગ છે જે શરીરના કદ કરતા એના પગનું જે કદ હોય ને વધી જાય એને કહેવાય હાથી બરાબર એટલા માટે જે આટલા બધા રોગના નામ જોયા એમાં તમને બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે કે ભાઈ અલગ અલગ કારક દ્વારા ફેલાતા રોગના નામ જણાવો તમારે બધા યાદ રાખવાના કે વાયરસથી કયો રોગ થાય બેક્ટેરિયાથી કયો રોગ થાય રજીવથી કયો થાય ફૂગથી કયો થાય ક્રુમિથી કયો થાય જે આ ત્રણ છે લેસમાનિયા સ્ટેફિલોકોકાઈ અને ટ્રાયપેનોસોમા આ ત્રણે ત્રણ છે એ પ્રજીવ દ્વારા થાય છે બેક્ટેરિયા દ્વારા થાય છે બરાબર કયો રોગ એના માટે જવાબદાર છે આ બધા ક્વેશ્ચન છે ખૂબ અગત્યના છે આ ટોપિક છે ખાસ લખી સમજીને વાપરવાનો રહેશે બધું જે છે તે પ્રમાણે
માં જો સૂર્યાસ્ત્રી આપણે પેશન છે